જ્યારે કોઈ મંજૂરી લીધી હોય અને ક્યાંક એમાં એસઓપી નું ઉલ્લંઘન થયું હશે તો એની એમાંથી ક્યાંય કોરોના પ્રવેશી શક્યો હોય એવું બની શકે, પણ માત્ર એક જ બાબતને જવાબદાર ગણવી એ મારા મતે યોગ્ય નથી. સરભરામાં લાગી ગયા અને એ રોડ શો ને સેવામાં લાગી ગયા, આવા બેવડા ધોરણ કેમ? એક તરફ તમે ડ્રાઈવ ચલાવો છો, ટેસ્ટની અમલ કરવામાં, એસઓપી નો અમલ કરવામાં જે કોઈ સંસ્થા જવાબદાર હશે, વ્યક્તિ જવાબદાર હશે, તંત્ર જવાબદાર હશે, અથવા તો કોઈ પણ નેતા જવાબદાર હશે, જવાબદાર હશે, આ વ્યક્તિઓ જવાબદાર છે. બધા જ લોકો રેલી લઈને નીકળ્યા, કાર્યવાહી કરવાની હોય, તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ આખી રેલી લઈને નીકળ્યા, તો આ જવાબદાર નથી? અરે એ વાત જ કરી રહ્યો છું, એમણે જયારે મંજૂરી લીધી હોય અને એ પછી એસઓપી નું ક્યાંય ઉલ્લંઘન થયું હોય અને એવા કિસ્સાઓ સામે આવે ત્યારે સરકાર નું કામ કરતી જ હોય છે. દંડ કરવાની વાત ત્યારે જ આવે જયારે એસઓપી નું ઉલ્લંઘન થતું હોય. એસઓપી સંસ્થા નહીં, કોઈ પાર્ટી નહીં, ભાજપ નહીં, કોંગ્રેસ નહીં, આપ નહીં, કોઈ પણ વ્યક્તિ અત્યારે કોરોના નો પ્રકોપ જે રીતે વધી રહ્યો છે, ખુદ કે ને બ્રુસ કે, અમે તો એ જ વાતમાં માનીએ છીએ. અમે ભારતીય જનતા પાર્ટીની સરકાર ચલાવીએ છીએ એટલા માટે એ જ વાત માનીએ છીએ કે નિજ પર શાસન બાદ અનુશાસન, એટલે પેલા આપણા ઉપર શાસન અને પછી અનુશાસન. પ્રેવેન્ટેશન બેટન ડે, તમને લાગે છે કે આનું પાલન થાય છે? પેલા પાળીએ ભાઈએ છીએ અને આપની કામગીરી કોરોનાની છે. WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને ગુજરાતની કામગીરીને વખાણી છે. એ જોવો ને, આ કોરોના છે ને એ મહામારી સામે કોઈ પક્ષ, પાર્ટી, સંસ્થા કે કોઈ એ વાત જવા દો, આપણે આની સામે કેમ લડવું, આને કેમ ઓછો કરી શકાય. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં એસઓપી નું પાલન કરવાનો તમામ અધિકાર અને જવાબદારી GCA ની હતી, BCCI ની હતી, ને એમણે વ્યવસ્થિત રીતે એસઓપી નું પાલન કર્યું જ છે.